આગળ વાત કરીએ. ગાંધીનગર ખાતે ગુજરાત જલ સેવા અને તાલીમ સંસ્થા પર કર્મચારીઓ પહોંચ્યા હતા. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારી સંઘે વિરોધ કર્યો હતો. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની પ્રયોગશાળાના કર્મચારીઓ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. અંદાજે 300 કર્મચારી પોતાની માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા હતા. કુલ 15 માંગો સાથે અંદાજે 6 માસથી લડત ચલાવી રહ્યા છે. ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એજન્સીનો વિરોધ કરી રહ્યા છે. કર્મચારીઓનું એજન્સીઓ શોષણ કરતા હોવાનો તથા પગાર વધારતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. જી એજન્સી ની અંદર જે કામ કરે છે પાણી પુરવઠા બોર્ડ ની લેબોરેટરી ની અંદર, એ લોકો કોઈ સામાન્ય કામગીરી નથી કરતા. કહેવાનો મીનિંગ, આજ જે મોદી સાહેબ એક મિશન લઈને નીકળ્યા છે, જળ જીવન મિશન, હર ઘર જળ યોજના, તો એ જળ યોજના દરેક માણસની ઘરે સારું પાણી પહોંચે. પણ આજ અમારા ગુજરાત સરકાર નીચેના જે અધિકારીઓ છે એ લોકો નિંદરમાં છે કે શું, કઈ ખબર નથી પડતી અમને લોકોને કે આટલું અમે કામગીરી કરીએ છીએ જલજીવન મિશનની, તો એ લોકો ફોટા પડાવવા માટે જલજીવનના સર્ટિફિકેટ લેવા માટે રેડી હોય છે. પણ આજ માણસોને પગાર આપવા માટે અને જે અમને પ્રવાસિક ભથ્થું મળવું જોઈએ, 6-6 મહિનાથી આજ જે માણસો આવ્યા છે કોઈ લોકોને પ્રવાસિક ભથ્થું નથી મળ્યું.